જય શ્રી કૃષ્ણ મારા મિત્રો, નિર્માધુ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 આપો અને લો તેનું રિવિઝન કરવાનું છે. તો બધા બાળ મિત્રો મારી સાથે આ રિવિઝન બુકમાં લખશે. એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે પહેલું છે, ખાલી જગ્યા વત્તા 20 બરાબર 50. તો 20માં આપણે કેટલા ઉમેરીશું ત્યારે 50 થશે? તો એમાં જવાબ આવશે 30. 20માં આપણે 30 ઉમેરીશું ત્યારે જવાબ 50 થશે. ત્યાર પછી છે બીજું, 100 વત્તા ખાલી જગ્યા વત્તા 200 બરાબર 800. તો અહીંયા 100 200 300 આપેલા છે, તો 800માંથી 300 બાદ કરીશું તો 500. હજી અહીંયા 500 આપણે ઉમેરીશું ત્યારે 800 થશે. ત્યાર પછી છે ત્રીજું, 35માં કેટલા બાદ કરીશું ત્યારે 20 આવશે? તો 35માંથી આપણે 15 બાદ કરીશું ત્યારે 20 આવશે. ત્યાર પછી છે ચોથું, નીચેનામાંથી ખોટી જોડ જણાવો. તો 50 વત્તા 20 એટલે 70 થાય. 70માંથી 50 જાય તો પણ 20 આવે, 70માંથી 20 જાય તો પણ 50 આવે. 20 ને 70 90 થાય તો અહીંયા 50 આપેલા છે, તો આ જોડ ખોટી છે એટલે એની ઉપર ખરું કરવાનું છે. ત્યાર પછી છે પાંચમું, 20 ઓછા 17 એટલે 3 આવશે. 20 ઓછા 17 એટલે કેટલા આવે? 3. 19 ઓછા 3 એટલે 16 આવશે. તો 16 વત્તા 3 એટલે કેટલા થાય? 19. જવાબ આવશે એ 19. ચલો ત્યાર પછી છે બ, ખાલી જગ્યા પૂરો. 44માંથી 10 ઓછા, ચલો 44માંથી 10 ઓછા કરો બાળ મિત્રો. 4 ના 4 4 માંથી 1 જાય તો 3, તો આવશે 34. તો અહીંયા જવાબમાં લખવાનું છે 34. ત્યાર પછી છે 83 ઓછા 33, ચલો 83 ઓછા 33 કરો બાળ મિત્રો. 3માંથી 3 જાય તો 0, 8માંથી 3 જાય તો 5, કેટલા આવશે? 50. તો અહીંયા લખવાના છે 50. ત્યાર પછી ત્રીજું છે, 66થી 11 ઓછા એટલે, તો 66માંથી 11 બાદ કરો બાળ મિત્રો. 6માંથી 1 જાય તો 5, 6માંથી 1 જાય તો 5, કેટલા આવ્યા? 55. તો અહીંયા લખવાનું છે 55. ત્યાર પછી છે ચોથું, 20 ચોકલેટમાંથી 10 ચોકલેટ આપી દઈએ તો કેટલી ચોકલેટ વધે? તો 20માંથી 10 આપી દઈએ બાળ મિત્રો તો 10 ચોકલેટ વધે. ત્યાર પછી છે પાંચમું, 10માં 3 વખત 10 ઉમેરતા. 10 તો છે ઓલરેડી અને એમાં 10 10 10 એમ 3 વખત ઉમેરવાનું છે, તો 40 મળશે. જવાબ આવશે 40. આવડે બાળ મિત્રો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અ, માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, સંખ્યાનું વિભાજન કરી સરળતાથી દાખલા ગણો. તો એમાં પહેલી રકમ આપી છે 26 વત્તા 42. ચલો મારી સાથે ગણો બાળ મિત્રો, 26 એટલે 20 ને 6 અને 42 એટલે 40 ને 2. હવે દશક દશકની સંખ્યા સાથે લેવાની અને એકમ એકમની લેવાની. ચલો 20 વત્તા 40 વત્તા 6 વત્તા 2, 20 ને 40 થાય 60, 6 ને 2 થાય 8. જવાબ આવશે 68. આવડે બાળ મિત્રો? આવી રીતે વિભાજન કરીને સરવાળા. ત્યાર પછી છે બીજું, 55 વત્તા 21, ચલો 50 ને 5 55, 20 ને 1 21. હવે દશક દશક સંખ્યા સાથે લેવાની એટલે 50 અને 20, 5 અને 1. ચલો 50 ને 20 કેટલા થાય? 70. તો અહીંયા લખવાના 70, 5 ને 1 6. જવાબ આવશે 70 ને 6 76. ચલો આવી રીતે દાખલા આવડે બાળ મિત્રો. ત્યાર પછી છે ત્રીજું, સરવાળા કરો. બીજું છે એમાં પહેલો દાખલો, 328 અને 100. તો આને તમારે આવી રીતે ઊભા લખી દેવાના, આડા છે એમાંથી. ચલો હવે દાખલો ગણીશું, 8 ના 8, 2 ને 4 6, 3 ને 1 4, 468 જવાબ આવ્યો. એના પછી છે બીજો દાખલો, ચલો લખો, 514 વત્તા 485, 4 ને 5 9, 8 ને 1 9, 5 ને 4 9. જવાબ આવ્યો 999. આવડે બાળ મિત્રો? ત્યાર પછી છે ત્રીજો, સરવાળા કરો. 6 ને 6 કેટલા થાય? 12. 12 નો બગડો વધી 1, 2 ને 1 3, 3 ને 3 6,
એક ને બે ત્રણ, જવાબ આવ્યો 362. ત્યાર પછીનો દાખલો છે 5 ને 6 11, 11 નો 1 વધી 1, 8 ને 1 9 ને 1 10, 10 નો 0 વધી 1, 6 ને 1 7, 7 ને 2 9, જવાબ આવ્યો 901. તો આવી રીતે તમને સરવાળાના દાખલા આવડે ને બાળમિત્રો. ત્યાર પછી છે બ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલી રકમ છે વિજ્ઞાન મેળો જોવા માટે 538 છોકરાઓ અને 376 છોકરીઓ આવી હતી, તો આ વિજ્ઞાન મેળો જોવા કુલ કેટલા બાળકો આવ્યા હશે? કુલ શબ્દ આવે બાળમિત્રો એટલે આપણે સરવાળો કરવાનો છે. રકમ વિગતનું આવી રીતે બોક્સ બનાવવાનું છે. ચલો લખો હવે મારી સાથે, 538 છોકરાઓ વત્તા 376 છોકરીઓ, કુલ 8 ને 6 કેટલા થાય? તો 6 ને 6 12, ને 14 14 નો 1 વધી 1, 7 ને 3 10 ને 1 11 નો 1 વધી 1, 5 ને 1 6 6 ને 3 9, જવાબ આવ્યો 914. તો 914 છોકરાઓ કુલ વિજ્ઞાન મેળામાં ગયા હશે. ત્યાર પછી છે બીજો દાખલો, એક ક્રિકેટ બેટની કિંમત 526 રૂપિયા છે, ક્રિકેટ બોલની કિંમત 135 છે, સ્ટમ્પની કિંમત 260 છે, તો ત્રણેયની કુલ કેટલી કિંમત થાય? ત્રણેયનો આવી રીતે રકમ વિગતનું બોક્સ બનાવવાનું અને સરવાળો કરવાનો છે. ચલો, 526 રૂપિયા શું છે? તો બેટની કિંમત વત્તા 135 બોલની કિંમત વત્તા 260 સ્ટમ્પની કિંમત, હવે કુલ આપણે સરવાળો કરવાનો છે. ચલો, 6 ને 5 11 નો 1 વધી 1, 2 ને 1 3 3 ને 3 6, 6 ને 6 12 નો 1 વધી 1, 5 ને 1 6 7, 7 ને 2 9, જવાબ આવ્યો 921 રૂપિયા. તો લખવાનું ત્રણેયની કુલ કિંમત 921 રૂપિયા થાય. ચલો આવડે બાળમિત્રો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ લખો. બસ સ્ટેન્ડથી એક બસ 25 મુસાફરોને લઈને નીકળી છે. પ્રથમ બસ સ્ટેન્ડ પર 5 મુસાફરો ઉતર્યા છે અને 13 મુસાફરો ચડ્યા છે. બીજા બસ સ્ટેન્ડ પર 17 મુસાફરો ચડ્યા અને 4 મુસાફરો ઉતર્યા. ત્રીજા બસ સ્ટેન્ડ પર માત્ર 12 મુસાફરો ઉતર્યા અને ચોથા સ્ટેન્ડ પર માત્ર 5 મુસાફરો ચડ્યા. તો આ માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ એવો આપ્યો છે બાળમિત્રો કે પ્રથમ બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા હતા? તો અહીં આપ્યું છે આપણને કે બસ સ્ટેન્ડથી એક બસ મુસાફરોને લઈને નીકળી, પ્રથમ બસ સ્ટેન્ડ પર 5 મુસાફરો ઉતર્યા. તો એમાં જવાબ આવશે બાળમિત્રો કે 25 હતા અને બસ સ્ટેન્ડથી ઉપડી ત્યારે કેટલા કીધા એવું. તો એમાં પ્રથમ સ્ટેન્ડ ઉપર 5 ઉતરી ગયા છે એટલે 25 ઓછા 5 એટલે જવાબ આવશે 20. તો અહીંયા લખવાનું છે 20 મુસાફરો હતા. ત્યાર પછી છે બીજું, બીજા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? તો બાળમિત્રો, બીજા બસ સ્ટેન્ડ પર 17 મુસાફરો ચડ્યા એટલે 20 તો હતા અને એમાં 17 ચડ્યા અને 4 મુસાફરો ઉતર્યા. તો પહેલાં આપણે અહીંયા 20 + 17 કરીશું, મુસાફરો ચડ્યા છે એટલા માટે, અને પછી 4 ઉતર્યા છે તો જે આવશે એમાંથી 4 બાદ કરીશું. ચલો, 0 માંથી 7 જાય, 9 થાય, શું કરવાનું? 10કો લેવાનો, 2 કાપીને ઉપર 1, અહીંયા 10, 10 માંથી 7 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0, 3 મુસાફરો છે, નહીં સરવાળો કરવાનો છે, સોરી. ચલો સરવાળો કરો બાળમિત્રો, 7 ના 7 2 ને 1 3, કુલ કેટલા થયા? 37 મુસાફરો થયા. એમાંથી કેટલા ઉતરી જાય છે? 4 ઉતરી ગયા.
ચલો 37 માંથી 4 બાદ કરો, 7 માંથી 4 જાય તો 3, 3 ના 3 તો 33 મુસાફરો વધે. તો જવાબમાં લખીશું કે બીજા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે 33 મુસાફરો હતા. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી છે બાળ મિત્રો ત્રીજું. ત્રીજા બસ સ્ટેન્ડે બસ પહોંચી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? તો ત્રીજા બસ સ્ટેન્ડથી જ્યારે બસ ઉપડી છે તો બીજે બસ સ્ટેન્ડે 33 હતા અને ત્રીજા બસ સ્ટેન્ડ પર કેટલા 12 મુસાફરો ઉતર્યા છે. ત્રીજા બસ સ્ટેન્ડે કોઈ ચડ્યું નથી તો 33 મુસાફરો હતા, તેમાંથી 12 મુસાફરો ઉતર્યા છે એટલે બાદ બાકી કરવાની. 12 મુસાફરો ઉતર્યા. ચલો 33માંથી 12 બાદ કરવાના છે. 3માંથી 2 જાય તો 1, 3માંથી 1 જાય તો 2, તો 21 મુસાફરો આવશે. જવાબમાં લખવાનું છે ત્રીજા બસ સ્ટેન્ડે બસ પહોંચી ત્યારે 21 મુસાફરો હતા. ત્રીજા શું કીધું, બસ સ્ટેન્ડ પર બસ પહોંચી ત્યારે એવું કીધું છે. તો બાળમિત્રો એમાં 33ના 33 જ આવશે તો તમારે એમાં 33 લખવાના છે. શું કીધું, ત્રીજા બસ સ્ટેન્ડે બસ પહોંચી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા એવું કીધું છે. ત્યાંથી ઉપડી ત્યારે નહીં, તો બીજા બસ સ્ટેન્ડ ઉપર ઉપડી ત્યારે આટલા હતા તો ત્રીજાએ પહોંચે ત્યારે એટલા જ હોય ને, 33 જ હોય ને, તો 33 મુસાફરો જ આવશે એમાં પણ જવાબ. અને અહીંયા લખવાનું છે ત્રીજા બસ સ્ટેન્ડે બસ પહોંચી ત્યારે તેમાં 33 મુસાફરો ઉતર્યા. પહોંચે પછી મુસાફરો ઉતરે ને, પણ આ તો પહોંચી એનું જ કીધું છે એટલે 33 મુસાફરો આવશે. ત્યાર પછી છે ચોથું. ચોથા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? તો એમાં જવાબ આવશે કે ચોથા બસ સ્ટેન્ડ પર માત્ર 5 મુસાફરો ચડ્યા. તો બસ ઉપડી ત્યારે તો 33 હતા, એમાંથી ત્રીજા બસ સ્ટેન્ડે 12 ઉતરી ગયા એટલે કેટલા આવશે, 21 આવશે. અને 21માં બીજા 5 બેઠા મુસાફરો એટલે 5 ને 6 એટલે 26 મુસાફરો થશે. તો જવાબમાં આવશે ચોથા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે 26 મુસાફરો હતા. અહીંયા આપણું પ્રકરણ નંબર 3 નું રિવિઝન પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.